गुड आफ्टरनून धोरण बे विषय हिंदी एमा पार्ट बे तो चलो बाल मित्रों तमारी पासे बद्दा पासे आवी वर्कबुक छे छे ने हिंदी नी वर्कबुक एमा स्वर छे पार्ट बे मा स्वर ऊपर छे शब्द आजे हूं तमने करावु छु बराबर स्वर केटला छे तो के अ आ ई लखी बताऊ तो स्वर बराबर स्वर छे बराबर હવે આ સ્વર ઉપરથી હું તમને આજે શબ્દ બનાવતા શીખવાડું છું બરોબર તો અ ઉપરથી કયા શબ્દ બનશે બરોબર હવે મારા ઉપરથી મારા આડા આડા આપણે અક્ષર ઉપરથી શબ્દ બનાવવાના છે બરોબર અ બરોબર તો અ ઉપરથી અજગર અમર अजब आवाज़ शब्द बनी सके बराबर हमें आप है आ ऊपर की देवाच बराबर आ ऊपर की आसन आम आदर आकाश शब्द बनी सके हम आप आवा शब्द बे मात्रा वाला बराबर हवे एक कानो मात्रा वाला
ઇડલી બરાબર ઓખલી મોગરા ગોલા મોગરા ગોલા ઓલા બરાબર આવા શબ્દો બની શકે એકમાત્ર વાર હવે કાનો બે માત્ર વાર તો આવડત આવ છંદ મંદ અંકુર અંકુથી આપણે સ્વર ઉપરથી આજે શબ્દ કર્યા ફરીથી એક વાર વાંચું શબ્દ બધા તમે બધા ધ્યાન આપજો બરાબર અજગર અમન અજબ આસન આમ આદર આકાશ આરી બાદલ જમાજ ઇમારત ડાક્યા સવિતા સરિતા ખીર ઈખ ઈશા ઈશાઈ કુમુદ ઠુમકા ઉગના ઉચ્ચાઈ ચૂના ખજૂર એનંબ કેતન મહેન બે માત્ર મેલા એસા જૈસા કાન માત્ર ઓખલી મોગરા ગોલા ઓલા બે માત્ર વાળા કામ બે ઔરત કૌતુક માથે બિંદુ વાળ છંદ મંદ અંગુર અંગુઠી આ આપણે શબ્દ આજે શીખ્યા બરાબર બકરી કમળ ઢોલ હવે આનું આપણે હિન્દીમાં નામ લખવાના છે ચિત્ર જોઈ તેને ઓળખી અને તેનું નામ હિન્દીમાં લખવાનું છે હવે કેરીને હિન્દીમાં શું કહેવાય તો કે આ મ ચાવીને ચા બી જુઓ નામ હિન્દીમાં લખું છું તમારે પણ હિન્દીમાં જ લખવાના હોય રેડિયો રેડિયા લઈને તો શું કહે તો કે ચ ર ખા ચ ર ખા બરાબર આમલીને ઈ મ લી દાડમને અ ના ર છોકરીને લ ડ કી બકરીને બ ક ની કમળને ક મ લ ઢોલને ઢો લ ક આ રીતના ચિત્ર ઓળખી તમારે નામ હિન્દીમાં લખવાના હોય છે પણ ઘણા બાળકો શું કરે છે ખબર છે
ગુજરાતી લખી અને પાછળ લીટી માંથી બરાબર આવી રીતે આમ તો આમ લખી નાખે આમ અને માત્ર લીટી આ હિન્દી કઈ કહેવાય નહીં હિન્દીમાં હિન્દીના અક્ષરો જ તમારે લખવા પડે ગુજરાતી લખી માંથી લીટી કરો તો તે ચાલે નહીં તમારું ખોટું પડે પરીક્ષામાં બરાબર એટલે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે હિન્દીનું લખો છો ત્યારે હિન્દીના જ અક્ષર કરવાના હોય છે બરાબર હવે આપણે કરશું વાક્ય બરાબર આપણે વાક્ય વાંચતા શીખવા છે આજે બરાબર વાક્ય ફોટો એટલે વાક્ય વાંચો બરાબર જોઈને જ તમારે જેમ લખેલું હોય એમ જ સારા અક્ષરે લખવાનું હોય
છે બરાબર અને તમારે આજે મંથલી ટેસ્ટના પેપર આવી ગયા હશે બરાબર તો એ પણ તમારે સરસ અક્ષરે સારા અક્ષરે લખવાના છે બરાબર બાય